तो गुजरातमां आग सहितनी घटनाओ सतत वधी रही छे, त्यारे आ दुर्घटनामां फरज बजावता फायर બ્રિગેડના जवान परिवार तेमज पोताना जीवनी परवाह कर्या वगर 24 कलाक खड़े पगे सेवा करे छे। त्यारे वडोदरामां मनपा तंत्रनी बेदरकारीने कारणे फायर બ્રિગેડના जवानो भारे हालाकीनो सामनो करी रह्या छे। वडोदराना फायर બ્રિગેડના जवानोनी बिस्मार हालत विशे जोईए आ खास रिपोर्ट। વડોદરામાં સ્માર્ટ સિટી હેઠળ વિવિધ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેમાં વડોદરાના દાંડિયા વિસ્તારમાં ગાયકવાડી સરકાર સમયથી ફાયર બ્રિગેડની કચેરીને પણ દૂર કરવામાં આવી હતી, તેમજ બદામડી બાગ વિસ્તારમાં નવીન કચેરીને ખસેડવામાં આવી છે। આ ઓફિસમાં ફક્ત ઉચ્ચ અધિકારીઓ અને ઓફિસ વર્ક કરતા કર્મચારીઓ જ બેસે છે, જ્યારે ફાયર બ્રિગેડના અન્ય કર્મચારીઓ જૂની ઓફિસ બહાર બેસે છે। યુનિફોર્મ નથી મળ્યો, પાણી પીવાની અમારે પાસે સગવડ નથી, બેસવાની કોઈ, રાતે સુવાની કોઈ સગવડ નથી। આ બોકડામાં કે જાહેરમાં તમારે આખું કોઈ જાતની કોઈ સુવિધા આપવામાં આવતી નથી। આ ગાડીઓ છે, આ પ્રજાના પૈસાના વેરાનું, આ તમારે આખી ગાડીઓ આખી રોડ પર પડી છે, તમારે આખું તોડીને એક ડેલું નહીં બને એકતા લોકો તમારા કોર્પોરેશનવાળા જોઈએ તો અમારે તો રોડ પર જ રહેવાનું છે બાર 48 કલાક। અમારે તો અમારા માટે કોઈ સુવિધા નથી, તંત્રને કોઈ પડી નથી કશું, ફાયર ત્રીજા ચોથા વર્ગવાની પડી નથી આ લોકોને, તંત્રને કોઈને। ફાયર બ્રિગેડના વાહનો પણ જૂની કચેરી પાસે ખુલ્લામાં પડ્યા રહે છે, જેથી આ વાહનોને પણ નુકસાન થતું હોવાની ફરિયાદો ઉઠી છે। આ ઉપરાંત ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફાયર બ્રિગેડના જવાનો ખુલ્લામાં બાંકડા પર બેસી રહે છે, એટલું જ નહીં તેમના માટે તંત્ર દ્વારા પાણીની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી નથી। જો કે શહેરમાં પાણીના જગનું વિતરણ કરનારાઓ માનવતાના ધારણો ફાયર બ્રિગેડના કર્મચારીઓને પાણીના જગ પૂરા પાડે છે। આ લોકોને સમજવું જરૂરી છે કે આપણા કર્મચારીઓને અત્યાર સુધી બધી તકલીફો આવતી જાય છે, વધતી જાય છે, અને આજે ચાર ચાર પાંચ પાંચ વર્ષથી ડ્રેસ નથી મળતા, યુનિફોર્મનો બહુ તકલીફ છે, જોડે જોડે આ ગાડીઓ પણ ઘણી ઘણી કિંમતી ગાડીઓની પણ તકલીફો વધતી જાય છે, ગાડીઓ વારંવાર ગેરેજમાં જાય, નુકસાનકારક થઈ જાય છે, ગાડીઓના કલર ઉખડી ગયા છે। ફાયર બ્રિગેડના કર્મચારીઓને છેલ્લા 5 વર્ષથી યુનિફોર્મ પણ પૂરા પાડવામાં આવ્યા નથી, તેમ છતાં અનેક સમસ્યાઓનો સામનો કરતા કર્મચારીઓએ બેસવા માટે યોગ્ય જગ્યા ફાળવવાની રજૂઆત કરી છે। તંત્રને કર્મચારીઓની પીડા દેખાતી જ ન હોય તેમ લાગી રહ્યું છે। કેમેરામેન સુનિલ વણકર સાથે કૃણાલ શર્મા, મંતવી ન્યૂઝ, વડોદરા।